समग्र देश सहित गुजरात नी प्रजा कोरोना महामारी ने कारणे अनेक प्रकार नी समस्याओं थी पीड़ाई रही छे। ए सौनी मुख्य अने गंभीर समस्या छे, कारण के आजे तमाम लोकोना धंधा रोजगार भांगी पड़्या छे। लोको पासे पोतानुं गुजरान चलावाना पैसा पण नथी। तेवी परिस्थितिमां खानगी शाळाओनी फी वालीओ बिचारा केवी रीते भरी शके? आवा कपरा संजोगोमां आम आदमी पार्टी कच्छ द्वारा प्रजाने थती विनंती सामे કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી, જેમાં આ મુજબના મુદ્દા ઉપર સરકાર ધ્યાન આપી અને ગુજરાતના વાલીઓની લાગણીઓ પ્રત્યે માનવતા દાખવે તેવું જણાવવામાં આવ્યું હતું, જેમાં આ નવા શૈક્ષણિક વર્ષ 2020 અને 21માં તમામ ખાનગી શાળાઓ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આ વર્ષની સંપૂર્ણપણે ફી માફી કરવામાં આવે, તેમજ આવતા 2 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ફી પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી અને કરવામાં આવી હતી। આવેદન પત્ર એટલા માટે કે ખાનગી શાળાઓ છે એ લોકો પોતાના જે ફી એક તો વધારે કરે નહીં, 2 વર્ષ માટે ફી વધારો ન કરે, આ વર્ષની ફી માફ કરે, એટલા માટે અમે આવેદન પત્ર અમારા સાથે અમારા અમુક સંગઠનમાં 201 જણા છે, આમ આદમી પાર્ટી સાથે 201 જણા જોડાયેલા છે। હાલ આજે ખાસ તો જે ગુજરાતમાં શિક્ષણની એક વ્યવસ્થા છે એના પ્રમાણે જે ખાનગી શાળાઓનો વ્યાપક વધ્યો છે, એ ખાનગી શાળાઓ 1 વર્ષ પૂરતી પોતાની ફી માફ કરે અને કચ્છના અને ગુજરાતના જે વાલીઓ છે એમને મોટો રાહત મળે એ માટેનું અમારું આવેદનપત્ર છે। કેમ કે અત્યારે છેલ્લા 4 મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે કોરોનાને કારણે કોઈ પણ લોકોના કામધંધા રહ્યા નથી, તો એ પરિસ્થિતિમાં પોતાના બાળકોના શિક્ષણ માટે ખૂબ મોટો ખર્ચ કરી શકે એવી સ્થિતિમાં વાલીઓ નથી, તો આ સ્થિતિમાં એ બધા વાલીઓની ફી માફ કરવામાં આવે। વધારામાં એક મુદ્દો એ પણ છે કે જો એ બધાની ફી માફ કરવામાં આવે તો શાળાઓ કઈ રીતે પોતાનું નિભાવન કરી શકે, તો એ શાળાઓ પણ પોતાનું નિભાવન કરી શકે એ માટે પણ એમને સરકાર દ્વારા મદદ આપવામાં આવે અને શાળામાં કામ કરતા કર્મચારીઓ અને શિક્ષકોને પણ કોઈ નુકસાન ન થાય એ પણ સરકારશ્રીને અમારા દ્વારા એક આવેદનપત્રથી વિનંતી કરવામાં આવી છે કે એમનું પણ જીવન ગુજરાન ચાલતું રહે। વધારામાં જે મોટી વાત કરીએ તો છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણ વેરો ગુજરાતની જનતા ભરતી આવી છે, પરંતુ એ શિક્ષણ વેરા ભર્યા પછી પણ એ વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવ્યા છે, મતલબ એનો એ થાય છે કે શિક્ષણ વેરો જે વાલીઓ ભરે છે એ વ્યર્થ જ જાય છે, ભલે સરકારને કામ આવતું હોય પણ એ વાલીનું તો વ્યર્થ જ જાય છે। તો અત્યારની પરિસ્થિતિમાં સરકારને તાતી જરૂરિયાત એવી છે કે લોકો ના શિક્ષણવેરાથી આ શાળાઓને ફાયદો આપવામાં આવે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ છે એની આવતા 1 વર્ષની ફી માફ કરવામાં આવે, એના પછીના 2 વર્ષ પણ કોઈ પણ ફી વધારા કરવા દેવામાં ના આવે, કેમ કે આ વર્ષે કદાચ એ શાળાઓ ફી માફ કરી દે અને આવતા વર્ષે મોટો ટોપિંગ વધારો જીતી દે એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા છે, તો આવું ન થાય અને વિદ્યાર્થીઓને ફાયદો થાય એ માટે આજે અમે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે અને આવેદન કર્યા છે।